परम पूज्य गुरुदेवनी अमृतवाणी। आओ जीवन रूपी देवता ने जराक संगाड़िए। गत वीडियो में आपने जोयू सांभळ्यू विचार्यू हशे के क्रांतिकारी उद्बोधन में परम पूज्य गुरुदेवे दरेक व्यक्ति ने समझाव्यू छे के मानव जीवन ना रूप में जे सौभाग्य मळ्यू छे तेनुं मूल्य समझवुं जोईए। गुरुदेवे आपणे याद अपावे छे के आपणे एक दैवीय उद्देश्य ने पूर्ण करवा माटे मनुष्यनुं जीवन मळ्यू छे, जेथी आपणुं लक्ष्य फक्त सुख सगवडना साथ भेगा करवानुं न होवुं जोईए। युग ऋषि कहे छे के माणस સામે બે માર્ગ છે, એક શ્રેયનો અને બીજો છે પ્રેયનો। એકનો ઉદ્દેશ આત્માની તૃપ્તિ છે તો બીજાનો ઉદ્દેશ સાંસારિક કામનાઓની પૂર્તિ છે। પૂજ્ય ગુરુદેવે અનેક ઉદાહરણો આપીને સ્પષ્ટ કરે છે કે સાંસારિક કામનાઓનો કોઈ અંત નથી। આજ સુધી કોઈની બધી ઈચ્છાઓ પૂરી થઈ શકી નથી, તેથી આત્મિક આનંદ મેળવવો એ જ મનુષ્યનો જીવનનું લક્ષ્ય હોવું જોઈએ। હવે આગળ જોઈએ, જીવન એક રસાકસી છે મિત્રો। બાળકો દોરડા ખેંચની રમત રમે છે, એક દોરડાના બંને છેડે થોડા છોકરાઓ જોડાઈ જાય છે અને પછી દોરડાને પોતાના તરફ ખેંચે છે। જે સમૂહ શક્તિશાળી હોય તે દોરડાને પોતાના તરફ ખેંચી જાય છે અને જીતી જાય છે। આપણું જીવન પણ દોરડા ખેંચની રમત જેવું છે, એમાં એક છે પ્રેય। પ્રેય તરફ આપણી 10 ઇન્દ્રિયો હોય છે, 5 તત્વો તેમાં રહેલા છે અને એક મન। મનના કેટલા છોકરા થયા? 100। 10 ઇન્દ્રિયો, 5 તત્વો અને મન મળીને 16 થયા। બીજી બાજુ આત્મા, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર એમ 4 છે। પેલા 16 અને આ 4 ની વચ્ચે રસાકસી ચાલે છે। જો 4 વાળા ખેંચી જાય તો સમજવું જોઈએ કે બહાદુર તથા સમજદાર માણસો હતા, તેમણે પેલા 16 ને હરાવી દીધા। મિત્રો, મને પહેલા દિવસે આ બે રસ્તા બતાવવામાં આવ્યા, મને શીખવવામાં આવ્યું કે અસતોમાં સદગમય, તમસોમાં જ્યોતિર્ગમય, અર્થાત અસત તરફ નહીં સત તરફ ચાલ, એટલે કે આધ્યાત્મિક જીવન પર ચાલ, આદર્શ તરફ ચાલ, ઉત્કૃષ્ટતા તથા માનવીય ઉદ્દેશો તરફ ચાલ। આપણે મનુષ્ય છીએ, તેથી કર્તવ્યનું પાલન કરવું જ પડશે, આદર્શો તથા ઉત્કર્ષને માનવા પડશે। આપણે શરીરમાં રહીએ છીએ, જેથી શરીરને ખાવાનું આપવું જ પડશે। આપણે લગ્ન કર્યા, તેથી પત્ની તથા બાળકોનું પાલન કરવું જ પડશે, પરંતુ એ બધું એક સાંસારિક કર્તવ્ય તરીકે કરવું પડશે। સાંસારિક કર્તવ્ય પૂરા કરવામાં માણસને કોઈ તકલીફ પડતી નથી। નાટકના બધા જ અભિનેતાઓ કામ કરે છે, કોઈ સફાઈ કર્મચારી બને છે તો કોઈ રાજા બને છે। સફાઈ કર્મચારી ફરિયાદ નથી કરતો અને કે મને આવો હલકો રોલ આપ્યો અને બધાને આગળ મારી ફજેતી કરી નાખી, મારું નાક કપાઈ ગયું, મારે કચરો વાળવો પડ્યો અને બધાની સામે મને બે આબરૂ કરવામાં આવ્યો। રાજા સાહેબ બની ગયા તોય શું અને સફાઈ કર્મચારી બની ગયા તો શું? આ તો નાટક છે, આપણે બધાએ નોકરી કરીએ છીએ। તને 125 રૂપિયા મળે છે અને મને 125 રૂપિયા મળે છે, આપણે બંને સરખા છીએ અને નાટક કરીએ છીએ। જીવનને એક રંગમંચ માનો મિત્રો। જ્યારે માણસને ખબર હોય છે કે હું નાટક કરું છું ત્યારે તેને કોઈ ફરિયાદ હોતી નથી। દુનિયામાં અનેક મુશ્કેલીઓ આવતી રહે છે, તેમાં અનેક અગવડો રહેલી છે, એમના લીધે માણસને શું કોઈ તકલીફ પડી શકે? ના, બિલકુલ ના પડી શકે। દુનિયામાં અભાવ, દુઃખ, કષ્ટો વગેરે રહેલા છે, સદગુરુએ બધી સમસ્યાનું સમાધાન કરવાનું જાણે છે। પહેલા દિવસે ગાયત્રી મંત્રનું સ્મરણ કરીને મારા ગુરુદેવે મારા મનમાંથી એ બધી જ બાબતોને દૂર કરી દીધી। જ્યારે મારી અંદરથી એ દોષો દૂર થઈ ગયા ત્યારે મને આનંદ થયો।
પછી મને એવું લાગ્યું જ નહીં કે આ આ દુનિયા દુઃખોથી ભરેલી છે. મારી ઈચ્છાઓએ મને તંગ કરવાનું બંધ કરી દીધું. તેમની દિશા બદલાઈ ગઈ. પહેલા મને ધન, ઇન્દ્રિય ભોગો, અહંકાર, ગૌરવ વગેરેની ઈચ્છાઓ હતી. મિત્રો, સામાન્ય રીતે માણસને ત્રણ પ્રકારની ઈચ્છાઓ હોય છે. એક પુત્રેચ્છણા, બીજી વેતેચ્છણા ને ત્રીજી લોકેચ્છણા. ઋષિઓએ પુત્રેચ્છણાને સ્વસૃષ્ટિ કહી છે, તેથી હું તેને પુત્રેચ્છણા જ કહું છું. એ વાત સાચી છે કે આપણે ત્યાં લગ્ન કરવા પાછળનો મુખ્ય ઉદ્દેશ પુત્રેચ્છણા માનવામાં આવે છે, સંતાનો પેદા કરવાનું માનવામાં આવે છે, તેથી હું તેને સ્વયં સૃષ્ટિ કહીશ. મનુષ્યની એક ત્રીવ ઈચ્છા સૃષ્ટિ પેદા કરવાની હોય છે, તેને બીજી ઈચ્છાઓ વેતેષણાની રહે છે, જેને તૃષ્ણા કહેવાય છે. દરેક માણસ અમીર બનવા ઈચ્છે છે, પરંતુ તે અમીર ક્યાં બની શકે છે? આપણે ગરીબ દેશમાં રહેતા હોઈએ છીએ. રામ મનોહર લોહિયાના કહેવા મુજબ અહીં માણસની રોજની આવક ત્રણ આના છે. પંડિત નહેરુના કહેવા પ્રમાણે માણસની રોજની કમાણી 12 આના છે. જ્યારે માણસની કમાણી આટલી મામૂલી હોય અને છતાં તે સપનો જોવે કે હું અમીર બનીશ, માલદાર બનીશ, સામંત બનીશ કે રાજાની જેમ જીવીશ, એ કઈ રીતે શક્ય છે? આવા ખોટા સપનાઓ માણસ જોઈ છે. આપણો દેશ ગરીબ છે, તેથી ગરીબોની જેમ રહેવું જોઈએ. જો લોકો ગરીબની જેમ નહીં રહે તો એનાથી મુશ્કેલી ઊભી થશે. નવા ચોર ડાકુ પેદા થશે, શાળો આવશે, બનેવી આવશે, ભત્રીજો આવશે, ગામના લોકો આવશે, પોલીસ આવશે, અને તે તમને હેરાન કરશે. જ્યાં માંસ રાખવામાં આવે છે ત્યાં કાગડા, સમડી, ગીધ, કૂતરા વગેરે આવે છે. દુનિયાભરના જીવજંતુઓ આવે છે. એ જ રીતે જ્યારે વધારાનું ધન હશે ત્યાં બધી જ મુસીબતો આવશે. જો માણસ ગરીબ દેશમાં રહીને અમીરની જેમ રહેવાની ઈચ્છા રાખે તો તે ખોટી છે. ભારતની અર્થવ્યવસ્થા બદલાઈ જશે. મિત્રો, હું ઘણા સમયથી કહેતો આવ્યો છું, તે મારી વાત માનવી હોય તો માનજો અને ન માનવી હોય તો ના માનશો. આગામી વર્ષો ખૂબ ઝડપથી આવી રહ્યું છે. હિન્દુસ્તાનમાં રશિયા જેવી રાજ્ય વ્યવસ્થા ભલે ન સ્થપાય, પરંતુ હિન્દુસ્તાનને અનુકૂળ હોય એવું સામ્રાજ્ય આવીને જ રહેશે. તે વખતે દરેક માણસની આજની આર્થિક સ્થિતિ અને અંદરની સ્થિતિ એકસરખી થઈ જશે. અમીર તથા ગરીબ બંનેને એકસરખું જ ખાવાનું મળશે. તેઓ એકસરખી રીતે જીવવા માટે મજબૂર થશે. મારા કહેવાથી ભલે ન આવે પણ એવી મજબૂરી અવશ્ય આવશે. હું શ્રેય અને પ્રેમની વાત કરી રહ્યો છું. તમે મારી વાતને ભલે મજાક માનતા હો તો હું પણ ક્યાં કહું છું કે તમે મારી વાત માનો. એમ છતાં હું એક વાત કાયમ કહીશ કે આગામી થોડાક વર્ષોમાં એવી સ્થિતિ આવવાની છે કે ગરીબ તથા અમીર બંને એક સરખી સ્થિતિમાં આવી જશે. દરેક માણસને ખાવા પીવાની વસ્તુઓ બીજા જેટલી જ મળશે. દરેક માણસે બીજા લોકો જેટલી જ મહેનત કરવી પડશે. તેથી હું તમને અત્યારથી ચેતવી દઉં છું, દ્રષ્ટિકોણનું પરિવર્તન જ એકમાત્ર ઉપાય. મિત્રો, મારા ગુરુદેવે મને કહ્યું કે તારી ઈચ્છાઓ તથા તમન્નાઓને બદલી નાખ. માણસ જ્યારે તેમને સામાન્ય માણસના સ્તરની બનાવી દે છે ત્યારે તેના માથા પર રાખેલા પથ્થરોનો બોજ દૂર થઈ જાય છે. શંકા, કલેશ તથા કષ્ટો દૂર થઈ જાય છે. જે બાબત પહેલા કષ્ટકારક લાગતી હતી તે પછીથી ખુશનુમા લાગે છે. દુનિયામાં આપણને થોડુંક નુકસાન થાય છે ત્યારે એવું લાગે છે કે મારી બધી મોટી મુસીબત આવી ગઈ, પરંતુ જો આપણો દ્રષ્ટિકોણ બદલાઈ જાય તો પછી કોઈ મુશ્કેલી કે દુઃખનો અનુભવ થતો નથી. મિત્રો, ખલીફા હારુન રશીદને બે પુત્ર હતા. તેમને બહુ વાલા હતા. તે બંનેની સાથે જ ભોજન કરતા. જ્યાં સુધી બંને બાળકો ન આવે ત્યાં સુધી તે ખાતા ન હતા. પોતાના પુત્રને ખૂબ પ્રેમ કરતા. એકવાર
તેમણે કોઈક એવી બીમારી લાગુ પડી કે એક જ કલાકમાં તે બંનેનું મૃત્યુ થઈ ગયું. તેમની પત્ની ખૂબ સમજદાર હતી, તે આધ્યાત્મિકના સિદ્ધાંતોને સારી રીતે સમજતી હતી. તે સાંભળો છો પણ સમજતા નથી. સાંભળવામાં અને સમજવામાં જમીન આસમાનનો ફરક છે. તમે રામાયણમાં પણ સાંભળ્યું છે કે ગીતામાં પણ સાંભળી છે, ભાગવતની કથા પણ સાંભળી છે, એવું બીજું ઘણું બધું સાંભળ્યું હશે, પરંતુ એ સાંભળવાનો કોઈ ફાયદો નથી. સમજવાનો ફાયદો ત્યારે થાય કે જ્યારે પેલી સ્ત્રીએ આધ્યાત્મને સમજી હતી એ રીતે આપણે પણ સમજીએ. તેણે વિચાર્યું કે ખલીફા જ્યારે આવશે ત્યારે આખા દિવસના થાકેલા હશે, બાળકોના મૃત્યુની ખબર પડશે તો તે ખાય નહીં, પછી બિચારા રાત્રે પણ કામ નહીં કરી શકે. તેથી તેણે વિચાર્યું કે જ્યાં સુધી તેઓ ખાઈ ન લે અને નમાજ ન પઢી લે ત્યાં સુધી મારે તેમને આ વાત ન કરવી જોઈએ. તેણે એવું જ કરવાનો નિશ્ચય કર્યો. તેણે બંને મૃત પુત્રોને અંદરના ઓરડામાં લઈ જઈને ખાટલા પર સુડાવી દીધા અને તેમની ઉપર કપડું ઉડાડી દીધું. સાંજે ખલીફા આવ્યા. પત્નીએ તેમને ખાવાનું આપ્યું. ખલીફાએ બાળકો વિશે પૂછ્યું ત્યારે તેણે કહ્યું કે બાળકો એવું કહીને ગયા છે કે પિતાજીને કહેજે કે તેઓ જમી લે, આજે અમે મોડા આવશું. ખલીફાએ કહ્યું કે તમે શોધી લાવો. પત્નીએ કહ્યું કે હું તેમને ક્યાં શોધવા જાઉં, આજે મારી તબિયત પણ બરાબર નથી, તેથી તમે જમી લો. તમે કેવા ખલીફા છો, કેવા ગુરુ છો, તમને બાળકોનો મોહ છૂટતો નથી. ખલીફાએ જમી લીધો. જમ્યા પછી બીબીએ કહ્યું કે હું એક વાત સંભળાવું. ખલીફાએ હા પાડી એટલે બીબીએ કહ્યું કે બે મહિના પહેલા પડોશીને ત્યાં હાથના કડા માગીને લાવી હતી. પડોશીએ સોનાના કડા બનાવ્યા હતા, તે મેં પહેરી જોયા તો મને પણ એવું થયું કે જો મને પહેરવા મળે તો બહુ સારું. સવારે હું પડોશનની પાસે ગઈ અને તેણે કહ્યું કે બેન, તારી પાસે આ કડા કાયમ માટે રહેશે, તું થોડાક સમય માટે એ મને આપ. મને પણ તે પહેરવાની બહુ ઈચ્છા થઈ ગઈ છે. પડોશન બહુ સારી છે, તેથી તેણે મને તે બંને કડા પહેરવા માટે આપ્યા અને ઘણા દિવસો સુધી મેં પહેરી રાખ્યા. પણ ગઈકાલે તે આવીને કહ્યું કે હવે મારા કડા મને પાછા આપો. તેણે કહ્યું કે ખલીફા, ખોટું ના લગાડશો, મને તો એવું થાય છે કે હું એ કડા પાછા જ ન આપો. ખલીફાએ કહ્યું કે તું સાવ બેવકૂફ સ્ત્રી છે, તે બિચારીએ થોડા દિવસ માટે તને પેવડા આપ્યા હતા અને હવે પાછા આપવાના તું દાડ જ બગાડે છે. બીબીએ કહ્યું કે જો તે ઉતારીને પાછા આપું તો મારી આંખોમાં આંસુ આવી જાય છે, તેથી તે કડા મને મારી પાસે રાખવાની ઈચ્છા થઈ ગઈ છે, હવે હું તેને પાછા નહીં આપું. ખલીફાએ કહ્યું કે પારકી થાપણ છે, આટલા દિવસ પહેરી લીધા એ ઘણું છે, હવે તેની અનામત તેને પાછી આપી દેવી જોઈએ. હું ખલીફા છું, મારી બીબી થઈને તું આવું કરીશ તો દુનિયા મને શું કહેશે. બીબીએ કહ્યું કે મને તો એવું કહી દેવાનું મન થઈ ગયું કે તે ઘરેના મારા જ છે, હું તે પાછા નહીં આપું. ખલીફાએ કહ્યું કે તારી વાત ખોટી છે, જા હમણાં જ જઈને પાછા આપી આવ. સારું, તમે કહો છો તો આપી આવીશ, જો પાછા આપવામાં તું આંસુ સારીશ તો હું તને ધમકાવીશ કે બીજાની વસ્તુ પાછી આપવામાં કેમ રડે છે. તેણે બે મહિના પહેરવા આપ્યા એ તેની ઉદારતા છે. પછી પત્ની ખલીફાને જે ઓરડામાં મળેલા પુત્રને રાખ્યા હતા ત્યાં લઈ જઈ ગઈ. પુત્રોને મળેલા જોઈને ખલીફા રડવા લાગ્યો, તેમની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. ત્યારે પત્નીએ કહ્યું કે હમણાં તો તમે કહેતા હતા કે પારકી વસ્તુ પાછી આપી દેવી જોઈએ, તે પાછી આપતા દુઃખ ન થવું જોઈએ. હવે તમે તમારા મનને સમજાવો કે આ બે રમકડા ભગવાને આપણને રમવા માટે આપ્યા હતા, હવે જો બીજા કોઈને આપવા માટે તેમની જરૂર હોય તો તે પાછા આપી દેવા જોઈએ. ખલીફા ચૂપ થઈ ગયા. તેમણે બંને પુત્રોની લાશને
કબ્રસ્તાનમાં લઈ જઈને દફનાવી દીધી. અસતોમાં સદગમય. મિત્રો, દુનિયાએ દુઃખો તથા કષ્ટો આવતા જ હોય છે. આપણા જીવનમાં અનેક દુઃખો તથા અગવડો આવતા રહે છે. પૈસા, બાળકો તથા કામ વાસનાઓ ઈચ્છા આપણને રહ્યા કરે છે. તે આપણે ભગવાનનો વિચાર કરવા દેતી નથી. તે આપણે ભગવાનની શક્તિઓ મેળવવાથી વંચિત કરી દે છે. તે આપણો રસ્તો રોકીને ઊભી રહે છે. આપણા જીવનનું જે મહત્તમ કાર્ય છે તે કરતા આપણને અટકાવે છે. તે આપણા તમામ સમય અને બુદ્ધિને દુનિયાના કામોમાં વાપરવાનું કહે છે. પૂજા ઉપાસના જ્યારે સમય મળે ત્યારે કરી લેજો. ગાયત્રીનું ઉચ્ચારણ કરજો. હનુમાન ચાલીસાનો પાઠ કરી લેજો. જો પુરુષાર્થ ના હોય તો એ ઝંઝટમાં પડવાની જરૂર નથી. એ તો નવરાશના સમયનું કામ છે. જો સમય મળે તો તે કરવા જોઈએ અને પુરુષાર્થ ન મળે તો ન કરવા જોઈએ. માણસને ઇન્દ્રિયોની ઈચ્છાઓ તથા પોતાની તૃષ્ણાઓને પૂરી કરવા માટે પુરુષાર્થ મળે છે. મિત્રો, શું કદી કોઈની તૃષ્ણાઓ પૂરી થઈ છે ખરી? ના, કોઈની પૂરી થઈ નથી. હનુમાનજી સમુદ્ર ઓળગીને જ્યારે લંકા જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં તેમણે એક રાક્ષસી મળી. તેમણે વિચાર્યું કે જરા જોઉં તો ખરી કે આ વાનરમાં સમુદ્રને ઓળગવાની હેસિયત છે કે નહીં. રાક્ષસોથી ડરીને તે ભાગી જાય એવો તો નથી ને કે તે લંકામાં જાય ને રાવણ તેને મારી નાખે. તેનામાં રામનું કામ કરવાની શક્તિ છે ખરી. લંકાને હરાવવાની અને રાવણોને સામનો કરવાની હેસિયત તેનામાં છે ખરી. હનુમાનજીની કસોટી કરવા માટે તે સમુદ્રમાં બેસી ગઈ. તેનું નામ સુરશાહ હતું. તેણે હનુમાનજીને ખાઈ જવા માટે પોતાનું મોં પોલું કર્યું. હનુમાનજીએ પણ પોતાનું સ્વરૂપ મોટું કરી દીધું. સુરશાહે એટલું મોં ફાડ્યું, એટલા મોટા તેઓ થઈ ગયા. વારંવાર આવું ચાલતું રહ્યું. દર વખતે હનુમાનજી પોતાનું સ્વરૂપ મોટું કરતા ગયા. મિત્રો, સુરશાહ પહાડ જેવડી થઈ ગઈ અને હનુમાનજી પણ એટલા જ મોટા થઈ ગયા. પછી તેમણે વિચાર્યું કે હું ક્યાં સુધી મોટો થતો રહીશ. આ રીતે તો સુરશાહથી પીછો નહીં છૂટે, તે મને ખાઈ જશે. હનુમાનજીએ એક નવી યુક્તિ વિચારી. તેમણે પોતાનું શરીર સાવ નાનકડું બનાવી દીધું. મશક સમાન રૂપ કપી તળહી. હનુમાનજીએ મચ્છર જેવડું રૂપ ધારણ કર્યું અને તેના મુખમાં જઈને બહાર નીકળી ગયા. સુરશાહ મો પાડતી જ રહી, તેનું મોં ફાટેલું જ રહી ગયું અને હનુમાનજી તેમાંથી બહાર આવીને જતા રહ્યા. મિત્રો, માણસ પોતાની તૃષ્ણાઓને જો થોડીક સીમિત કરી લે તો તેની પાસે ઘણી શક્તિ બચી જાય છે. સમય અને સાધનો પણ ઘણા બચશે. તે વધારાની વસ્તુઓથી માણસ પોતાનું પણ ભલું કરી શકે છે અને દુનિયાનું પણ ભલું કરી શકે છે. પહેલા જ દિવસે મારા ગુરુએ મને આ શીખડાવ્યું હતું. અસ્તવમાં આ જ સદગમય અર્થાત અસત તરફ નહીં, સત તરફ ચાલ. અસતનું શિક્ષણ દિવાલ જેવું હોય છે. જ્યારે આપણે કોઈ માણસ મહેલની સામે ઊભો રહીએ છીએ ત્યારે મહેલ જાણે કહી રહ્યો હોય કે જો આપણે અઢળક પૈસા કમાઈને આટલી મોટી ઈમારત ઊભી કરી દીધી છે. જો મોટા સોફા કેટલા સરસ છે અને વીજળીથી ચાલતા પંખા પણ કેટલા સુંદર છે. તું પણ આવું જ કર. તે તો સામાન્ય મકાન બનાવ્યું છે. તેની દીવાલ ચૂપચાપ કહે છે કે હું તો બસ માત્ર જીવી રહી છું. આવો, તમારા બધાનું સ્વાગત છે. મોટર તમને શીખડાવે છે કે દરેક અધિકાર, દરેક ધારાસભ્ય તથા સંસદ સભ્ય મને કહે છે કે આ રસ્તે ચાર, પેલા રસ્તે ચાર. ચારે બાજુથી લાખો પોકાર કરે છે કે લાખો અવજાઓ આવે છે કે આ રસ્તો તો પ્રેય છે. મિત્રો, ગાયત્રી મહામંત્રનું પહેલું ચરણ જ્યારે મને શીખડાવવામાં આવ્યું ત્યારે મને કહેવામાં આવ્યું હતું કે અસતો મા સદગમય, તારી વિચારણાને સત્યની તરફ વાળી દે. અને મેં એ પ્રમાણે જ કર્યું. શું હું ભૂખ્યો મળ્યો? ના, કદાપી ભૂખ્યો મળ્યો નથી. મને બે ટક ખાવાનું મળતું રહ્યું છે. શું હું નિવસ્ત્ર રહ્યો? ના, એક પણ દિવસ આવું બન્યું નથી. શું કાયમ કપડાં પહેરું જ? શું
શું મારે ખુલ્લામાં શું પડ્યું, મારી પણ વરસાદ વરસ્યો? ના, મારે પલવું નથી પડ્યું, હું છતની નીચે રહ્યો છું. તમે જે રીતે મકાનમાં રહો છો તેમ હું પણ મકાનમાં રહું છું. તમે જેમ ચાર રોટલી ખાઓ છો તેમ મને પણ પેટ ભરવા ખાવાનું મળ્યું છે. શું હું તમારા કરતાં ગરીબ છું? શું તમારા કરતાં પછા છું? ના, દુનિયાનો દરેક માણસ જે રીતે જીવે છે એટલી જ સુવિધાઓ મને મળી છે. ક્રમશ આગળના વિડીયામાં આપણે જોશું. આ વિડીયો કેવો લાગ્યો લાઈક કરજો, કોમેન્ટ આપજો અને આપણા મિત્રોને શેર કરજો. તો એક ઈશ્વરીય કાર્યને એક ભાગીદારી જરૂર નોંધાશે.